અલા કેતનભાઈ, 14 વર્ષની ચારણની દીકરીની હામે જે દિવસે સિંહ આવે, આણ તે દિવસે આમ કરીને આમ કછોટો વાળી, કછોટો વાળી અને એ દીકરી સિંહને પડકાર કરી અને લાકડી ખખડાવતી ખખડાવતી જાતી હોય, ગાંડી ગીરના જંગલની માલિપા મેઘાણી લખે છે કે જે હા વાજ ગર જય, 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 બનતા બન નો રાજા ગર જય, ગિરકા ડાલો કહની ગર જય, કડપા ટણ જો જો તો ગર જય, આવત કર જય, આવત કર જય, વન રાવન નો રાજા ગર જય, ગિર કાઠા નો કહે ગર જય, કટ પાતલ જો જો તો ગર જય, મો પાણી માં ગયેલો ગર ડાંડે કો જો ગંધર ગર જય, હાવત કર જય, હાવત કર જય, વલના વલનો રાજા કર જય, ગિરકા ડાલો કહેતી કર જય, ગણપા તળિયો જો ધો કર જય, મો ફાળી માતે લો કર જય, જાણે કો જો ગંધર કર જય, કેવી એની આંખ ચબુકે વાદળ માંથી, વાદળ માંથી, વાદળ માંથી, વાદળ માંથી, વીજ ચબુકે જોટે ઊંકી બીજ ચબુકે, વાદળ માંથી, વાદળ માંથી, વાદળ માંથી, વાદળ માંથી, વાદળ માંથી, બીજ ચબુકે જોટે ઊંકી બીજ ચબુકે, હીરા ના શણગાર ચબુકે, ડગમગ દીપે ધૂપ ચબુકે, જાણે દાચા ફાડે, જમરા જાનું દ્વાર ઉગાડે, લહલહ કરતી જીભ ઝુલાવે, ડુંગર જાણે દાચા ફાડે, જમરા જાનું દ્વાર ઉગાડે, લહલહ કરતી જીભ ઝુલાવે, ઉઠે વળદે નારા, ઉઠે
એનો અવાજ આવે ને તોય ભાગે હો. હા, અને અમને અમારી માતાજીઓ ઉપર શું કામ ભરોસો છે એ કહું, જેનાથી તમામ ભાગે. એ સિંહ પે ચઢી હે માતાજી તો કછુ તો કરામાત હોગી મારા વાલા, સિંહ માથે બેહવા વાળી જગદંબા છે. મયુર મુશક બહેલ પંછી ને બડાઈ જાત, સિંહ પે ચઢી હે તો કછુ તો કરામાત હોગી. બધાય પાછા પડ્યા. વિષય તો નાનકડી ગાયની વાછડીને ઉપાડી ગયો તો, સિંહને મારવાનો ઈરાદો નહોતો, પણ તમે ગાય માથે મોઢા મારો ને પછી અમારી માતાજી બેહી નો રે યાર. એ અમારી દીકરીઓ બેહી નો રે, અમારા આહિર બેહી નો રે, અમારા ગઢવી બેહી નો રે, અમારા પટેલ દરબાર કોળી ભરવાડ બ્રાહ્મણ કોઈ બેહી નો રે, ગાય માથે હાથ નો મારતા. નકર તમે સિંહ હશો તો અમે પાછા નહીં પડીએ. બધાય ઉઠ્યા, એને લિસ્ટ દીધું. બડકંદાર બિરાદર ગૂંઠે ફરસી લેતો, ચારણ ગૂંઠે ખડક ખેંચતો, આહિર તમામ આવ્યા. પણ નાનકડી 14 વર્ષની હીરબાઈ નામની દીકરી હતી. નીકળી હતી શું કામ? રૂપિયા લઈ ગયો હોત, પૈસા લઈ ગયો હોત, સંપત્તિ લઈ ગયો હોત તો કોઈને પડી નથી. લઈ જા ને ભાઈ, તું સિંહ છો, લઈ જા. પણ તું તારી જાતને સિંહ સમજતો હોય ભલે સમજે, પણ અમારી માં ગાય માથે તું હાથ નાખે. અને તેથી વાળો કછોટો આમ કરીને આમ લાલ ઇંગોળી માથાના વાળ છૂટા થઈ ગયા. અને વૈરાટ સ્વરૂપમાં જેથી મેઘાણી કે મેં જોયું છે, નજરે જોયા પછી લખ્યું છે એને કે જે દીકરી થોડી વાર પેલા રોટલા લઈ આવતી હતી, દૂધ લઈ આવતી હતી, ટાંપા કરતી હતી, કામ કરતી હતી, એને ખબર પડી કે મારી ગાયની વાછડીને લઈ ગયો સિંહ. એ જ દીકરી દૂધનું બોઘણું બાજુમાં મૂકી દીધું હો, અને આમ કરીને આમ માથા ઉપર રહેલી લોબડી ભેળીઓ ને કામળી આમ કરીને આમ ઉતારી સાળાપ કરતી, અને એની અંદરથી જ્યાં રૂપ નીકળ્યું જોતે પ્રલંબા જુગ દંબા ગાધ ગંબા ગીસરી વદનમ જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી ગોતે ગ થાકમ બજે હાકમ બીર હાકમ બમણી જગમાજ પરચો દીઠ જાહર રાસ ગાવડ રમણી ભારે બે ભલ્લા હલ્લ ભલ્લા ખાગ જલ્લા ખેલિયમ હાથની માલિપા કડિયાળી ડાંગ લઈ આમ કરીને આમ કથોટો વાળી આન પછી જે નીકળી છે મેઘાણીએ જોયેલું લખ્યું છે, કારણ કે પત્રકાર હતો, લાઈવ ટેલિકાસ્ટ, માસ્ટર ડિગ્રી કરેલી ઇંગ્લિશ વિષય સાથે મેઘાણીએ ઈ સમયમાં. એમનમ કાંઈ નહોતું, ખાવાન થઈ ગયા બાવા એવું નહોતું. હા, મને એટલો વિચાર આવ્યો મેઘાણીએ માસ્ટર ડિગ્રી કરી તો આપણે પીએચડી કરવું પડે, એના રસ્તે છીએ ભાઈ. અને તે દિવસે એણે તમામ વસ્તુ છોડીને સાહિત્યનું કામ કર્યું. વાણિયાનો દીકરો હતો સાહેબ, ઇંગ્લિશ વિષય સાથે એ વિષય એ સમયમાં માસ્ટર ડિગ્રી થયો હતો, પત્રકારત્વનું કામ કરતા હતા, ફૂલછાપના તંત્રી હતા એ વખત મેઘાણીભાઈ. જેવું તેવું વ્યક્તિત્વ નહોતું યાર, એનો બાપ પોલીસ ઓફિસર હતો, પણ તેમ છતાં એણે લાઈવ ટેલિકાસ્ટ જોયું પછી લખ્યું કે મે મારી નજરે જોયું છે. કેવી લાગતી હતી? ચારણ કન્ના ચારણ કન્ના ચારણ કન્ના ચારણ કન્ના ચારણ કન્ના ચારણ કન્ના લાલ હિંગોળી ચારણ કન્ના ચારણ કન્ના લાલ હિંગોળી ચારણ કન્ના ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા. એ ભણેલા ગણેલા સાંભળજો, શબ્દો કેવા લખ્યા કે પહેલા મેં કેવી જોઈ અને પછી શું થયું સાંભળો. ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા.
એ ખાલી બાળી ભોળી જોઈતી સિંહને મારવા માટે ગઈ એની પહેલા બાળી ભોળી 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 ચારણ શ્વેત સુવાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા પછી થાય શું સિંહ છે એ ગાયને લઈ જાય ક્યાં વાત બધો છે સિંહ છે ગાયની નાનકડી વાછડીને લઈ ગયો વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં કરી દઉં ગાયની વાછડીને બચાવવા માટે થઈને ચૌદ વર્ષની દીકરી ધીંગાણું કરે સિંહના મોઢામાં ગાયનું વાછડું છે દ્રશ્ય કલ્પના કરજો હામે ચૌદ વર્ષની નાનકડી ચારણની દીકરી ફેરવી અને સિંહના માથામાં લાકડીનો ઘા કરે મોઢામાંથી ગાયનું વાછડું છૂટું ન છૂટું થાય ફરીને ફેરવીને માથામાં ઘા કરે પહેલો બીજો અને ત્રીજો ઘા કર્યો અને સિંહ છે ત્રાડ મારીને ચૌદ વર્ષની નાનકડી દીકરી માથે પડવા જાય અને મોઢામાંથી રાડ પાડે એ દરમિયાન સિંહના મોઢામાં રહેલું વાછડું છૂટી જાય સિંહના દાંત હતા એ વાછડાના પેટમાં વાગેલા વાછડું લોહી લુહાણ થયેલું મોઢામાંથી છૂટેલું વાછડું મોઢામાંથી નીકળે અને ચારણની દીકરી નાનકડી દીકરી છે એ વાછડાને પકડી બથ ભરી તેડી અને બે ચાર ચુમ્યું લઈ અને લોહી લુહાણ થયેલું ને એ વાછડું છાતીએ લગાડી અને બે ચાર ચુમ્યું લઈ અને પછી નાનકડા વાછડાને બાજુમાં મૂકી અને માથાના વાળને આમ કરીને આમ અવળા કરીને પછી જે નીકળીને પછી મેઘાણી કે દેખાણી હતી કેવી દેખાણી હતી લાલ હિંગોળી 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 ચારણ કન્યા લા જગદંબાસી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ભાવની મહાકાળી નગર મેં ડારણી હો તે હમર મેં નહીં પર મેં તે હમર મેં તડખડે હો નદ સમાડા ડોમ બાડા ખપર ગાડા ખડખડે જદ ખપર ડાડા ખડખડે જદ ખપર ગાડા ખડખડે
પછી સિંહને ખબર પડી કે આ કોઈ જેવી તેવી દીકરી નથી, આ તો મારી માથે બેહવા વાળી અખિલ બ્રહ્માંડની જનેતા મહામાયા રાજ રાજેશ્વરી પોતે છે. અને પછી શું થયું? ભાગ્યો 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 ભાઈથી ભાગ્યો 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 ભાઈથી ભાગ્યો. પણ સિંહ સિંહણધારો ભણવીર ભાગ્યો, રણ મે લીને કાયર ભાગ્યો, ડુંગર નો રમનારો ભાગ્યો, હાથી નો હણનારો ભાગ્યો. એ સિંહણ સિંહણધારો ભણવીર ભાગ્યો, રણ મે લીને કાયર ભાગ્યો, ડુંગર નો રમનારો ભાગ્યો, હાથી નો હણનારો ભાગ્યો, જોગી નાથ જટાળો ભાગ્યો. ડુંગર નો રમનારો ભાગ્યો, હાથી નો હણનારો ભાગ્યો, એ જોગી નાથ જટાળો ભાગ્યો, સિંહણધારો ભણવીર ભાગ્યો. ભાગો 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 ભાગો